विकास माटे सतत मथतो होय एवो जोईए अने हार्दिक पटेल थी वधारे तमने अहींया बीजो कोई ना मळी शके। ये घीरो जेवो एनी चालमां पण करंट छे એવા હાર્દિક પટેલ તમને મળે છે। હું વિરંગામ માંડલ જેતરોદના તમામ મતદારોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। દોસ્તો ગુજરાતની અંદર એક અજીબ પ્રકારનો આવતે માહોલ છે। ગુજરાતની અંદર ઐતિહાસિક જીત તરફ ભારતીય જનતા પાર્ટી વધી રહી છે। ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવાની છે। આપણી વચ્ચે આપણા સાંસદ અને કેન્દ્ર સરકારના મંત્રી મુંજપરા સાહેબ આવ્યા છે। એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ। મુંજપરા સાહેબને એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ। આપણે ગુજરાતમાં એક અજીબ પ્રકારનો માહોલ છે। ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવાની છે તો આપણું વિરંગામ એનાથી વંચિત ના રહેવું જોઈએ। દોસ્તો ખબર નહી પણ આ વિરંગામ શહેરને એક શ્રાપ લાગ્યો છે। વિરંગામ શહેરમાં એ સ્વચ્છતાના ગટરના પાણીના જે પ્રશ્નો છે એ પ્રશ્નો અનેક વિકટ છે। મારા નાના ભાઈઓ હાર્દિક ભાઈને વિનંતી કરું છું, વિરંગામની જનતા, વિરંગામના વેપારીઓ, વિરંગામના તમામ સમાજના લોકો, તમે જીતાડી જ દેશે પણ એક મોટા ભાઈ તરીકે તમને વિનંતી કરું, તમે જીત્યા પછી વિરંગામ એવું બનાવો કે આપણું વિરંગામ એટલું રૂપાળું થાય કે લોકો એની ચર્ચા કરે। અને મને ભરોસો છે કે હાર્દિક પટેલ આવ્યા પછી આ વિરંગામનો શ્રાવ, વિરંગામનું મેળું ભાગી નાખશે। હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું। ઊંચ નીચ જાતિવાદ બીજા બધામાંથી પડ્યા કરતા એ વિકાસની રાજનીતિ, એ રાષ્ટ્રવાદની રાજનીતિ ભારતીય જનતા પાર્ટીના કમરને જીતાડવાનો પ્રયત્ન કરજો। એ જીતેલું કમર એ વિધાનસભામાં જશે તો વિધાનસભામાં ગયેલું આપણું એ કમર એ વિરંગામનો વિકાસ લઈને આવશે, એની વિનંતી કરવા માટે આવ્યો છું। હું મારા ખેડૂતોને કહું છું કે હાર્દિક પટેલની તાકાત જાણું છું, તમે બધાએ આપણે બધાએ જોઈ છે, એક લડાયક નેતા છે। આ ખેડૂતો માટે, એ ખેડૂતોના વિયારણના પ્રશ્નો હોય, ખેડૂતોના પાણીનો પ્રશ્ન હોય, તમને ક્યારેય વાર નહીં થવા દે, ટાઈમસર તમને પાણી મળી રહે, ટાઈમસર તમને બિયારણ મળી રહે। મને ખબર છે કે એ પણ ખેડૂતનો દીકરા છે, એટલે તમારે એ પણ વિચારી લેવાની જરૂર છે। દોસ્તો ગુજરાતે યાદ કરવાની જરૂર છે, આ ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું એ પહેલાનું ગુજરાત। હું એટલાનો જ છું સાહેબ, એટલાથી અમદાવાદ જતા 3-4-5 કલાક થતા, આજે એટલાથી અમદાવાદ જવું હોય 1-1.5 કલાકમાં પહોંચી જવાય છે। કેમ? કઈની સડકો સારી બની છે। આપણે દિવસો પણ જોયા છે અહીંયા દુષ્કાળના શાસનમાં, અહીંયા ચોકડીઓ ગુંદી અનાજ અને સરકારના પૈસે ગુજરાત ચલાવવું પડતું એવા દુષ્કાળના દિવસો પણ આપણે જોયા છે। મા નર્મદા આવ્યા, મા નર્મદા આવ્યા પછી આપણા વિસ્તારની કાયાપલટ થઈ છે, આપણા ખેડૂતો મબલક પાક લેતા થયા છે, ભારતીય જનતા પાર્ટીના શાસનના કારણે થયું છે। આપણે આ વિરંગામ પણ જોયું છે, આપણે ગુજરાત પણ જોયું છે। જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું ત્યારે સૌરાષ્ટ્રમાં એક અલગ દોર હોય, ઉત્તર ગુજરાતમાં કોઈ અલગ દોર હોય, વિરંગામમાં કોઈ પણ ડોન હોય, આપણે તો નામે જાણતા હતા વિરંગામમાં કેટલા બધા ડોન હતા, અમદાવાદમાં પણ કોઈ ભાઈ રોજ હોય, દાદાઓ હોય, સામાન્ય લોકોને ડરાવવા, સામાન્ય લોકોને રંજાડવા એ પ્રકારનું શાસન આપણે જોયું છે। અને એ ડોન, એ ભાઈરાજ કોના કારણે હતું તો એ વખતના શાસકો, એ વખતના રાજકીય લોકો, એ વખતના કોંગ્રેસના આગેવાનો આ ગુંડાઓને પ્રોત્સાહન આપતા હતા, એ ગુંડાઓને પ્રજા ઉપર અત્યાચાર કરવા માટેના લાયસન્સ આપતા હતા, એ કોંગ્રેસના રાજમાં ચાલતું હતું। જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે લાગે છે તમને ક્યાંય ભાઈરાજ હોય, દેખાય છે તમને કોઈ ડોન, દેખાય છે આપણા વિરંગામાં કોઈ દાદા,
અહીંયા પ્રજા જ રાજા, પ્રજા જ દાદા, પ્રજા જ બધું. તો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયું છે. ભારતીય જનતા પાર્ટીએ બે સૂત્રો ઉપર કામ કરે છે, વિકાસ અને રક્ષણ. પ્રજાને વિકાસ આપવો અને પ્રજાનું તમામ ક્ષેત્ર રક્ષણ કરવું, એટલે પ્રોટેક્શન એન્ડ ડેવલપમેન્ટ એ ભારતીય જનતા પાર્ટીનો મૂળ મંત્ર છે. દોસ્તો, આદરણીય નરેન્દ્રભાઈ આવ્યા ત્યારથી ગુજરાતની કાયાપલટ થઈ છે. પણ કોંગ્રેસના કેટલાક લોકો આદરણીય નરેન્દ્રભાઈ ગરીબો વંચિતો ગુજરાતીઓ માટે આ દેશ માટે કામ કરી રહ્યા છે ગમતું નથી, એટલે આય ટીમ કંઈક નું કંઈક બોલતા હોય છે. એવા લોકોને સબક શીખવવાનો સમય છે. આ તમારું જીતાડેલું કમર એ ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવવાની છે. આ તમારું જીતાડેલું કમર, તમારો એક મત સીધો નરેન્દ્રભાઈને મળવાનો છે. તમારો એક મત એ સીધો અમિતભાઈને મળવાનો છે. તમારો એક મત એ ભૂપેન્દ્રભાઈને મળવાનો છે. ત્યારે આપને વિનંતી કરું છું, મારો નાનો ભાઈ હાર્દિક પટેલ, હાર્દિક પટેલને તમે બધા જીતાડો. ઉચ્ચ નીચ અમીર ગરીબ જ્ઞાત જાતમાં કોઈ પડતા નહીં. એક જ નિશાન જોજો, વિકાસની રાજનીતિ. એક જ નિશાન જોજો, એ કમળ જે કમળે ગુજરાતને ખીલતું કર્યું છે. એક જ નિશાન જોજે કે જે કમળ, એ કમળ થકી આ દેશને લોહ પુરુષ મળ્યા છે એવા નરેન્દ્રભાઈ. એ નરેન્દ્રભાઈના હાથ આપણે બધા મજબૂત કરવાના છે, એ વિનંતી કરવા માટે તમને આવ્યો છું. આ બધા આટલી મોટી વિશાળ સંખ્યાને ઉપસ્થિત છો. મેં ભાઈ હાર્દિકને કહ્યું કે ભાઈ તમામ શ્રેષ્ઠી તમામ આગેવાનો બેઠા છે, અને આ બેઠેલા આગેવાનો આપ બધા, આપ બધા મક્કમ થશો તો જયારે ફરતી 8 ડિસેમ્બરે મતગણતરી થશે, હાર્દિક પટેલ એનો વરઘોડો અહીંયા વિજય સરઘસ નીકળતો હશે, 50,000થી વધારે મતોથી જીતાડો વિનંતી કરું છું. ફરીથી મારું વિરંગામ, આપણું વિરંગામ, આ વિરંગામને નમન કરું છું. આપ બધા સારો ને સાચો નિર્ણય કરશો અને હાર્દિક પટેલને જીતાડશો, એ જ વિનંતી સાથે મારી વાત પૂરી કરું છું. હતું જય હિન્દ, જય જગદીશ ગુજરાત. અલ્પેશજીની વાતને તાળીઓના ગડગડાટથી વધાવીએ. ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તાળીઓના ગડગડાટથી વધાવીએ અને એમને વિનંતી કરીશ કે પોતાના શાબ્દિક પ્રવચનથી મંચને પાવન કરે. પ્રદીપસિંહ વાઘેલા. બોલો, ભારત માતા કી, ભારત માતા કી, બેહાથ ઉજાગરી. આખા ગુજરાતમાં આજે વિરમગામની ગુંજ આવવી જોઈએ. અને આ વિરમગામ થી મારો સીધો નાતો છે. નાનપણથી અહીંયા આવું છું, રાજનીતિમાં નહોતો ત્યારે પણ આવતો હતો, અને રાજનીતિમાં આવ્યા પછી પણ સૌથી વધારે સન્માન મારું કોઈ કર્યું હોય તો એ વિરમગામે કર્યું છે. સૌનો આભાર. આજે વિરમગામ વિધાનસભાના ઉમેદવારી પત્ર હાર્દિક પટેલ ભરવા જઈ રહ્યા છે ત્યારે શુભકામના કાર્યક્રમમાં ઉપસ્થિત સુરેન્દ્રનગરના લોકપ્રિય સાંસદ નરેન્દ્રભાઈ મોદી સાહેબના કેબિનેટના સાથી ડોક્ટર મહેન્દ્રભાઈ મુજબરાજી, પ્રદેશના ઉપાધ્યક્ષ, આપણા જિલ્લાના પ્રભારી મોટાબેન આદરણીય વર્ષાબેન દોશી, સન્માનીય વડીલ વજુભાઈ ઢોડિયા સાહેબ, સન્માનીય વડીલ તેજસ્વીબેન, સન્માનીય વડીલ પ્રાગજીભાઈ, મારા વડીલ બંધુ અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના નેતા, હવે વિરમગામને એક નહીં બે બે ધારાસભ્ય મળવાના છે એવો વિશ્વાસ સાથે કહું છું. આ વિરમગામ વિસ્તારના પ્રથમ પુત્ર પૂર્વ ધારાસભ્ય ગાંધીનગરની અંદર એમને ટિકિટ મળી છે. ઘણા બધા લોકો તેમને કાર્યકર્તાઓ મળવા માટે રાહ જોવે છે, પણ મારી જવાબદારી છે, હું વિરમગામમાં જન્મો છું, વિરમગામમાં ભારતીય જનતા પાર્ટી હાર્દિક પટેલને ટિકિટ આપી છે, એને શુભકામના આપીને પછી મારા વિસ્તારમાં જઈશ. ગાંધીનગર દક્ષિણના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર
समय धारासभ्य भारतीय जनता पार्टी नेता आदरणीय अल्पेश भाई ठाकुर आशास्पद युवान गुजरात राजनीति में 2022 विधानसभा चूंटणी अंदर सौथी नानी उमर ना उम्मेदवार भारतीय जनता पार्टी में जोड़ाया त्यारे बधाने एवं हतु के हार्दिक भाई आ कार्यकर्ता वच्चे कई रीते काम करशे। आजे तमारा बधा वच्चे हुं गौरवभेर कहुं छुं के जे हार्दिक पटेले छेल्ला 4-5 महिनानी अंदर विरमगाम विस्तारना कार्यकर्तानो प्रेम मेळवो छे ए अभूतपूर्व छे, आ एनी मेच्योरिटी छे। 8 તારીખે આ વિરમગામ ની અંદર કેસરિયો માહોલ છવાવાનો છે। વિધાનસભા ની અંદર જેનો વિજય નિશ્ચિત છે એવા આપણા આ વિસ્તારના ઉમેદવાર જેના ઉપર ખૂબ બધી આશાઓ છે એવા આપણા હાર્દિકભાઈ મારા મિત્ર જિલ્લા ભાજપના મહામંત્રી આદરણીય નવદીપભાઈ ઢોડિયા ભાઈ યોગેશભાઈ ભાઈ કિરીટસિંહ ભાઈ નરેશભાઈ નગરપાલિકાની સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તાલુકા પંચાયતના સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જિલ્લા પંચાયતના સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના સમર્થનની અંદર હાર્દિક પટેલના સમર્થનની અંદર ગામે ગામથી સૌ આવેલા મારા વડીલો મોટી સંખ્યામાં બહેનો છે અને હું જોઈ શકું છું કે ભવિષ્ય આપણું મજબૂત છે એવી અપેક્ષા સાથે ખૂબ બધા જુવાનો અને ઉપસ્થિત સૌ મારા યુવાન સાથીઓ હું આપ સૌને 2-4 વસ્તુ પૂછવા માટે આવ્યો છું। હું નાનો હતો 5 વર્ષ તો ત્યારે પહેલી વાર વિરમગામ આવ્યો હતો મારા મા બાપ સાથે વિરમગામમાં દિવાળી વેકેશનમાં આવેલો છું ભણતો હતો બહાર અહીંયા હરિહંત રેડીમેડ નામની ટાવર પાસે દુકાન છે ત્યાં મારા કપડા લેવા માટે આવતા અમે અને સપનામાં પપ્પા અમને બેસાડીને પરોઠા ખવડાવતા પણ ત્યારે નીકળીએ અહીંયા પૂજ્ય રામોલ મંદિરના સંતો ઉપસ્થિત છે એમની હાજરીમાં વિરમગામની જનતાને પૂછવા માંગુ છું હું જે પૂછું છું એ 25 વર્ષ પહેલાની ઘટના છે। ઘરેથી નીકળતા અમે વિરમગામ પહોંચીને શાંતિથી બજારમાં જઈને ખરીદી કરી શકશું એવો ભરોસો મારા પપ્પાને નહોતો કેમ કે વિરમગામમાં ક્યારે ફૂલર ફાટી નીકળે એની કોઈ ગેરંટી ન હોય। અહીંયા ચેતન્ય સમૂહ મહારાજ ઉપસ્થિત છે એ પણ બધું જાણે છે વંથળ બાપુ ઉપસ્થિત છે એ પણ જાણે છે આપ સૌ પણ જાણો છો આજે વિરમગામમાં શાંતિ છે તો એ શાંતિ આપણને આપી કોને શાંતિ કોને બધા બોલો શાંતિ આપી કોને બધા બોલો કોને આપી કોને આપી આ વિસ્તારની અંદર પાટુ મારીને પેદા કરવા વાળો કિસાન ખેડૂત મહેનત મજૂરીમાં ક્યાંય પાછી પાણી ન કરે પણ કુદરત સાથ તો આપે ત્યારે ખેતી ભાંગી પડતી હતી ઘરે પ્રસંગ હોય દીકરીના તો સાહુકારોના ઘરના દરવાજા જઈ જઈને ચપ્પલ ઘસાતા હતા એના બદલે આજે આ વિરમગામ માંડળ અને હવે તો નળકાંઠામાં પણ નર્મદાના નીર પહોંચવાના છે આ આપ્યા કોને કોને આપ્યા જોરથી બોલો નરેન્દ્ર મોદી કોને આપ્યા બધાએ બોલવું પડશે કોને આપ્યા કોને આપ્યા હું આપ સૌને પૂછવા માંગુ છું કે 370 ની કલમ કશ્મીર ની અંદર જે બક્ષીપંથના લોકો હોય કશ્મીરમાં જે દલિતો હોય એમના નામે જે લાભ મળતો નહોતો ભારત થી અલગ થલગ હતું તેના નેતા અલગ તેનો ધ્વજ અલગ એનું સંવિધાન અલગ આઝાદીના આટલા વર્ષો સુધી કોંગ્રેસે શાસન કર્યું આ 370 ની કલમ હટાવીને ભારતભરના રાષ્ટ્રભક્તોને ગૌરવપૂર્ણ ક્ષણ બતાવી કોને જોરથી બોલવું પડે બતાવી કોને બતાવી કોને આખા ભારતની અંદર અલગ અલગ ખૂણાઓની અંદર ક્યારેક હૈદરાબાદમાં
आतंकवादी हुमला वारंवार थता था। कसा मुंबई में आयो तो देश में सौथी मोटो आतंकवादी हुमलो ए हुमला बाद पर विरमगाम माथी कोई ने बदलो लेवानी इच्छा लागी जागी थी ना केम खबर हती के मोनी बाबा छे कांग्रेस नी ने इस समय नी सरकार नी औकात नथी। नरेंद्र भाई मोदी देशना प्रधानमंत्री बना पाकिस्तान ना आतंकवादियों ए उरी ने पुलवामा ऊपर आतंकवादी हमलो करो भारत ना वीर सैनिकों ने लड़वानो मोतो नो आईपो अने त्यार बाद मात्र भाजप ने मत आपे छे नहीं जिंदगी में भाजप ने मत नथी आपो एवा लोको पण कहता था मोदी बदला लेगा मोदी बदला लेगा। सर्जिकल स्ट्राइक कोने करावी बधाए बोलू पड़े सर्जिकल स्ट्राइक कोने करावी एयर स्ट्राइक कोने करावी सरबजीत पाकिस्तान नी अंदर पकड़ाई गया बाद आजीवन जेल मारिया एना अस्थि पण भारत नो आव्या अने अभिमन्यु पाकिस्तान मां पकड़ा तो ये देश ना दुश्मनों ने जेम वर्रा जाने मुकवा माटे जानया जाय एम जानया थईने पाकिस्तानिया हो भारत नी बॉर्डर मां मुकवा माटे आव्या था। आवा तक होता है वा हमला रशिया ने यूक्रेन नो युद्ध चाले छे हजी चाले छे ने भाई 72 कलाक सुधी भारत ना प्रधानमंत्री नरेंद्र भाई मोदी रशिया ने यूक्रेन बनने ना राष्ट्र नेताओं ने विनती करे आग्रह करे के मारा भारत ना 36,000 विद्यार्थियों यूक्रेन मा मेडिकल मा अभ्यास करे छे मारे हमने भारत मा पाचा लावा छे। कल्पना करो केवा दिवस आव्या छे अमेरिका नु पण नो माने ब्रिटन नु नो माने जर्मनी नु नो माने चीन नु नो माने अने भारत ना प्रधानमंत्री ना एक फोन थी बन्ने सेना बन्ने देश 72 कलाक सुधी युद्ध बंद करी दे अने भारत ना विद्यार्थियों ने पाचा भारत लावा मा आपणे सफल बनीए। एनाथी आगळ टीवी उपर आ प्रियाबेन आव्या छे मुंबई थी એમના ટીવી પર ચાલતું હતું કે પાકિસ્તાનના વિદ્યાર્થીઓ પણ ભારતનો તિરંગો લઈને યુક્રેનના રસ્તા ઉપર ચાલતા હતા। કોઈએ પૂછ્યું કે આવું કેમ કરો છો તો કે અમારે જીવ બચાવવો છે અને જીવ તો જ બચશે જો ભારતનો તિરંગો હાથમાં હશે તો બચશે। આવી તાકાત ભારતને કોને અપાવી આયુષ્યમાન ભારત 108 પીવાનું પાણી રોડ રસ્તા બધું ઘણું હું તમને કહી શકું આ બધું આપણને નરેન્દ્રભાઈ મોદી આપ્યું છે ભારતીય જનતા પાર્ટી આપ્યું છે ત્યારે આપણી જવાબદારી તો એક જ છે આ વિરમગામમાંથી ભારતીય જનતા પાર્ટીને જે ટિકિટ આપી છે એવા હાર્દિક પટેલ રૂપે કમાડને અહીંથી વિજય બનાવીને વિધાનસભામાં મોકલીએ અને વિરમગામની જનતાના આશીર્વાદ નરેન્દ્રભાઈ મોદી સુધી પહોંચે। હું તમને બધાને પૂછવા માંગુ છું કે નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટીએ આ વિરમગામને આટલું આપ્યું હોય દેશને આટલું આપ્યું હોય તો વિરમગામની જનતા પાસે મારી અપેક્ષા છે હાર્દિક પટેલને વિધાનસભામાં ચૂંટીને મોકલો એ અપેક્ષા મારી પૂરી કરશો ભાઈઓ પૂરી કરશો એ ખૂબ મારા વડીલો છે મારા જન્મ પહેલાથી ભાજપનું કામ કરે છે એવા વજુભાઈ સાહેબ છે 35 વર્ષથી કામ કરે છે એવા પ્રાંતિભાઈ પટેલ સાહેબ છે 5 વર્ષમાં પહેલા ભાજપમાં આવ્યા ત્યારે વિરમગામ એમને મૂકવા આવ્યો હતો એવા મોટાબેન તેજશ્રીબેન પટેલ છે અને એમની સાથે મંચ ઉપર ઘણા બધા ભાજપના આગેવાન છે અને આ આગેવાનોના આધારે ભારતીય જનતા પાર્ટીને વિરમગામમાં જેમને મજબૂત બનાવી છે એવા મારા પ્રાણપ્રિય ભારતીય જનતા પાર્ટીના ખૂબ બધા કાર્યકર્તાને હું જોઉં છું આપણા બધાની જવાબદારી છે
नरेंद्र भाई मोदी ने आ विरंगा नु कमल अर्पित करवानी अपना बधानी जवाबदारी छे। हार्दिक ऊपर संतो ना आशीर्वाद होय, नरेंद्र भाई मोदी जी ना आशीर्वाद होय, अमित भाई शाह साहेब ना आशीर्वाद होय, राज्य ना मुख्यमंत्री भूपेंद्र भाई पटेल ना आशीर्वाद होय, अने भारतीय जनता पार्टी नो कार्यकर्ता होय, विरंगाम नी अंदर कोई नी ताकत नथी के भारतीय जनता पार्टी ने हरावी सके। छेल्ला 10 वर्ष नी अंदर भारतीय जनता पार्टी ना कार्यकर्ताओ खूब संघर्ष कर्यो छे, छता पण भारतीय जनता पार्टी अहीं विकास ना काम मां क्यांय पाछी पाड़ी नथी करी। हुं आगामी समय माटे आप सौ पासे एटली अपेक्षा राखुं छुं के भारतीय जनता पार्टी ना उम्मेदवार हार्दिक पटेल ने जंगी बहुमती साथे धारासभ्य बनावीने विधानसभा मां मोकलो, अने बधा वच्चे जवाबदारी लउं छुं हार्दिक नी के हार्दिक धारासभ्य बन्या बाद विरमगामना विकास मां वजूभाई तेजश्रीबेन प्राचीभाई ए जे सपना जोया छे सपना पण पूरा करशे, अने भारतीय जनता पार्टी ना कार्यकर्ताओ सम्मान पण जाळवशे, अने जनता ना प्रेम माटे सतत परिश्रम करशे। ए जवाबदारी आ विरमगामनी जाहे जनता वच्चे प्रदीपसिंह वाघेला ले छे, मारी जवाबदारी छे। आप सौनो आभार, भारत माता की जय। भारत माता की।